રસાયણ વિજ્ઞાનની અંદર સૌથી પહેલું ચેપ્ટર આપણી પાસે છે આપણી આસપાસમાં દ્રવ્યો. ચેપ્ટરનું નામ જ એવું છે આપણી આસપાસમાં દ્રવ્યો. હવે આપણી આસપાસમાં દ્રવ્ય એની અંદર જે મેઇન વસ્તુ તમને દેખાય છે તે છે દ્રવ્ય. સવાલ એ છે કે દ્રવ્ય કોને કહેવાય. જો યાદ રાખજો તમે તમારી નરી આંખે એવી કોઈ પણ વસ્તુને જોઈ શકો કે જે જગ્યા રોકે. તમે તમારી નરી આંખે આજુબાજુમાં જેટલી પણ વસ્તુઓને જોઈ શકો કે જે જગ્યા રોકતી હોય એ દરેક વસ્તુને આપણે દ્રવ્ય કહીશું. તો દ્રવ્યની એક સિમ્પલ વ્યાખ્યા એવી બની શકે કે દ્રવ્ય એટલે એવી વસ્તુ કે જે જગ્યા રોકે. તમારા મગજમાં ખાલી અને ખાલી આટલી વસ્તુને ફિટ કરી નાખવાની કોઈ પણ વ્યક્તિ તમને એવું પૂછે કે દ્રવ્ય કોને કહેવાય તો તમારા મગજમાં એક વસ્તુ ક્લિયર થઈ જવી જોઈએ કે દ્રવ્ય એટલે એક એવી વસ્તુ કે જે જગ્યા રોકે. વાત પૂરી. શું તમે લોકો આજુબાજુમાં ચેર ખુરશીને જોઈ શકો છો? શું લાગે છે કે ખુરશીએ જગ્યા રોકી છે? ઓકે, ના તો બોલો. હા, મતલબ કે એ શું હશે? દ્રવ્ય છે. આ સ્ટેન્ડ દેખાયો, શું એ જગ્યા રોકે છે કે નથી રોકતું? મતલબ કે એ પણ શું છે? હું છું. જગ્યા રોકીશ કે નહીં રોકું? મતલબ કે હું પણ કોણ છું? તમે જગ્યા રોકો છો કે નથી રોકતા? મતલબ કે તમે પણ કોણ છો? તો કુદરતમાં જોવા મળતી એવી કોઈ પણ વસ્તુ કે જે જગ્યા રોકતી હોય તેને આપણે આરામથી કહી દેવાનું કે તે શું છે? દ્રવ્ય છે. તો પહેલો સવાલ આપણો એ હતો કે દ્રવ્ય એટલે શું, ઉદાહરણ આપો. હવે એ લોકોએ કંઈક એક્સપ્લેનેશન આપેલું છે તે હું બોલું છું. આપણી આસપાસ નજર કરતા જુદા જુદા આકાર કદ અને બનાવટ ધરાવતી વસ્તુઓ જોઈ શકાય છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વિજ્ઞાનીઓએ દ્રવ્ય નામ આપેલું છે. બ્રહ્માંડની જેટલી પણ વસ્તુ જે સામગ્રીઓમાંથી બનેલી છે તેને આપણા વૈજ્ઞાનિકોએ શું નામ આપેલું છે? દ્રવ્ય નામ આપેલું છે. જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય કહેવામાં આવે છે. તો વસ્તુ કેવી હોવી જોઈએ? જગ્યા રોકતી હોવી જોઈએ અને શું ધરાવતી હોવી જોઈએ? દળ ધરાવતી હોવી જોઈએ. તો જે વસ્તુ જગ્યા રોકે અને દળ ધરાવે તેને આપણે કહીશું દ્રવ્ય. ઉદાહરણ તરીકે હવા. મને એમ કહો કે શું હવા જગ્યા રોકે? રોકે ને. ફુગ્ગામાં ફૂંક મારીને હવા ભરી દઉં તે પણ જગ્યા રોકશે. અને હવાને પણ કંઈક ઓછું, પણ દળ તો હવાનું જ છે. યાદ રાખજો, આગળના ધોરણોમાં તમે ભણશો, જો વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધશો તો તમે હવા અને બધાના દળ વિશેથી પણ તમે વાકેફ થશો. તો હવા પણ જગ્યા રોકે છે, હવા પણ થોડું ઘણું દળ ધરાવે જ છે. હવામાં નાઇટ્રોજન છે, હવામાં ઓક્સિજન છે, એ દરેકને પોતપોતાના દળ છે, જેના વિશેની ચર્ચા આપણે આ જ ધોરણમાં કેમેસ્ટ્રી આવશે. કેમેસ્ટ્રી જ આપણે ભણીએ છીએ, પણ જ્યારે તત્વના ચેપ્ટર ભણીશું ને ત્યારે હું તમને એના વિશેની ચર્ચા કરીશ. તો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ. તો જેટલી પણ વસ્તુ તમે જોઈ રહ્યા છો, જો એ વસ્તુ દળ ધરાવતી હોય અને જગ્યા રોકતી હોય તો તેને આંખો વીંછીને તમારે શું કહી દેવાનું છે? દ્રવ્ય. તો દ્રવ્ય એટલે એવી વસ્તુ કે જે જગ્યા રોકે અને સાથે સાથે દળ ધરાવે. ક્લિયર થઈ ગયું? તો આ તમારો પહેલો સવાલ હતો.